जामनगर में लंपी वायरस केस वधता सरकार हवे एक्शन में आवी छे। सौराष्ट्रना बे जिल्लानी मुलाकाते पहोंच्या छे प्रधान राघवजी भाई पटेल। जामनगर नजीक दरेड गौशाळानी मुलाकाते पहोंच्या छे। लंपीना हाहाकारने लईने राघवजी पटेले अधिकारीओ साथे चर्चाओ करी छे। लंपीने फैलातो अटकाववा कामगीरी करवा अधिकारीओने सूचना आपी छे। राज्यमां 15 जेटला लंपी वायरसना केस नोंधाया छे। आ कहेवुं छे राघवजी पटेलनुं। पशुपालन विभाग द्वारा लंपी वायरस फैलातो अटकाववाना प्रयत्न थता होवानो पण तेमणे दावो कर्यो छे। अत्यार सुधीमां लंपीना कारणे 1130 पशुओना मोतनो आंकड़ो प्रधाने आप्यो हतो। સૌરાષ્ટ્રમાં જે રીતે લંપીના કેસ વધી રહ્યા છે તેને લઈને સરકાર એક્શન મોડમાં આવી છે। ખુદ મંત્રી દ્વારા ગૌશાળાની મુલાકાત લેવામાં આવી છે। આપણી સાથે મંત્રી શ્રી રાઘવજીભાઈ જોડાયા છે, તેમની પાસેથી જાણશું ગૌશાળાની મુલાકાત લેવામાં આવી છે। રાજ્યભરમાં લંપીને લઈને શું સ્થિતિ છે, હાલની શું કહેશો? રાજ્યમાં અત્યારે 15 જિલ્લાઓમાં પશુઓમાં લંપી નામનો રોગ પ્રસરો છે। તમામ અસરગ્રસ્ત જિલ્લાઓમાં રાજ્યના પશુપાલન ખાતા દ્વારા, જે તે જિલ્લાના દૂધ ઉત્પાદક સહકારી સંઘો દ્વારા, સેવાભાવી સંસ્થાઓ અને સેવાભાવી કાર્યકરો આ બધા દ્વારા લંપીગ્રસ્ત પશુઓની સારવાર અને આ રોગ પ્રસરતો અટકે તેના માટેની જબરજસ્ત ઝુંબેશ ચાલે છે। અમારા માનનીય મુખ્યમંત્રી શ્રી ડે ટુ ડે લંપીની સ્થિતિ અંગેની જાણકારી મેળવે છે, જરૂરી સૂચનાઓ પણ આપે છે। મુખ્ય સચિવશ્રી હોય, અમારા સચિવશ્રી હોય ખાતાના, અને અમે બધાય આ લંપી રોગ પ્રસરતો અટકે અને અસરગ્રસ્ત પશુઓમાં મૃત્યુનું પ્રમાણ ઘટે, વહેલી તકે સાજા થાય એના માટેની કામગીરીમાં દિવસ અને રાત લાગી ગયા છે। અત્યારની હાલની સ્થિતિ લંપીને લઈને શું છે, કેટલા કેસ નોંધાઈ રહ્યા છે અને મોત જે પશુઓના થાય છે એ કેટલા સરકારી ચોપડે નોંધાયેલા? અમારી પાસે સત્તાવાર જે જાણકારી છે આજની તારીખે ભાઈ એમાં મૃત્યુનું ચાલી આ જામનગર જિલ્લાનું નહીં ભાઈ દિવ્યાસ, ગઈકાલ સુધી મારી પાસે અમારા ખાતા દ્વારા મળેલ આંકડાઓની માહિતી આપું તો 1130 પશુઓના લંપીના કારણે મૃત્યુ થયા છે। હાલ સમીક્ષા બેઠક બે જિલ્લાઓમાં કરવામાં આવશે, શું અધિકારીઓને સૂચન કે કોઈ વધારાની કામગીરી? પહેલાં તો હું અસરગ્રસ્ત ગૌશાળા હોય, વિસ્તારો હોય એના આગેવાનો પાસેથી જાણકારી લઈ રહ્યો છું। સારવારમાં પશુઓને શું કરવું જોઈએ એના માટેની વિગતો અત્યારે અમારા ખાતા દ્વારા જે કામગીરી ચાલી રહી છે એની બધી વિગતો અને આ બધી વિગતો સાથે હું અધિકારીઓ સાથે ચર્ચા કરી અને જે કાંઈ ખૂટતું હશે એ ઝડપથી કરી અને આ જિલ્લામાંથી લંપી રોગ ઝડપથી નાબૂદ થાય અને ફેલાતો અટકાય એના માટેના તમામ જે જરૂરી પગલાઓ સૂચવે